ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેનની મનમાનીથી 200થી વધુ પશુપાલકો પરેશાન. વાવ તાલુકાના ચોટીલ ગામની અંદર આવેલ દૂધ મંડળીને છેલ્લા 25 દિવસથી બંધ કરાતા નાના મોટા પશુપાલન ઉપર નભી રહ્યા છે તેવા પશુપાલકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. ચોટીલ ગામની અંદાજે 4000 ઉપરાંતની જનસંખ્યા ધરાવતું ગામ છે, જેમાં એક ખેડૂત દ્વારા 4-4, 5-5 પશુઓ સાથે નિર્ભર છે, જેમાં ગામના અંદાજે 5000 પશુઓની સંખ્યા છે. ચોટીલ ગામ ખાસ કરીને ગરીબ ખેડૂત વર્ગ ધરાવતું ગામ છે. જોકે ગ્રામજનોના આક્ષેપો છે કે ડેરીના મંત્રી તેમજ ચેરમેન દ્વારા તેમની મનમાની ચલાવીને આ ડેરી ચલાવવામાં આવી રહી છે. ચોટીલ ગામની ડેરીની સ્થાપના 1997માં કરવામાં આવી, ત્યારથી લઈને કોઈ દિવસ ગ્રામસભા ડેરીની અંદર ભરવામાં આવી નથી. અને જ્યારે ગ્રામજનો દ્વારા ડેરી પાસે હિસાબ માંગવામાં આવ્યો ત્યારે ગ્રામજનોને કોઈ પણ જાતની મંત્રી કે ચેરમેન દ્વારા હિસાબ આપવામાં આવતો નથી, જેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. રેગ્યુલર દૂધ ભરાવતા ગ્રાહક પટેલ કરશનભાઈ રવજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા ગામની ડેરીની અંદર ચેરમેન અને મંત્રી દ્વારા તેમની મનમાનીથી આ ડેરી ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને અમારે ગ્રાહકોને પરેશાન થવું પડી રહ્યું છે. મારું રોજનું એક ટંકનું 40 લીટરથી વધારે દૂધ હું ભરાવતો હતો, પરંતુ આ ડેરી બંધ થતાં મારે અત્યારે ક્યાં જવું, જો કે દૂધ આટલું બધું ક્યાં મૂકવું અને પશુઓને ઘાસચારો ક્યાંથી લાવીને નાખવો. જેથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ગંભીરતા નોંધ લઈને આ ડેરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અત્યારે ચોટીલ ગામના 200થી વધારે દૂધ ગ્રાહકો આ વિવાદને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હાજાજી રાજપૂત, વાવ સાથે બળદેવ બારોટ, મેરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. ભાઈ સોમતાભાઈ ચોટીલના વતની છો અમે, પણ અમારા ગામમાં બેદરકારીના કારણે થઈ જો કે કોઈને દૂધનું ભેળસેળવાળા દૂધવાળાને કહી નથી શકે. જેમ કહેવાનું હોય મસ્ત બધી શું કે એ કોઈ બિયાતા કોઈ હોય ને પછી એકબીજાને ગોઠી પણ હોય, શોર્ટ ગોઠ હોય, શોર્ટ ગોઠથી કોઈને કહે નહીં કે ઓલાને ઘડીક તત્કાર ને ઘડીક પેલાને તત્કાર આવું બધું કરે. મંત્રીઓ અને ચેરમેન બધા એક થઈ કોઈ કોણ છે ભેસે કોણ નથી એ પણ મને ગામવાળાને કોઈને ખ્યાલ નથી. તમે દૂધ ભરાવીને બધાને પૂછી શકો, પૂછવાની ફરજમાં બધાને આવે છે. અમે ગામના નાગરિક છો, અમારે પૂછવાની ફરજમાં કે તમને પૂછવાનું ના આવે, તમે કેવી રીતે પૂછી કહો અમને ઉપરથી એમ કે તમે કેવી રીતે કહો. અમે ગામના નાગરિક તરીકે અમારે પૂછવાનું આવે ને કે કેમ ના આવે, આવી શકે પણ આ કે ના આવે, ના આવતું હોય તો તમે મંડળ કેવી રીતે ચલાવો છો, તમે શું શું કરો છો એ મારે બધું પૂછવાનું આવે. અમારે એક તો જોઈએ પહેલો હિસાબ ડેરીનો, તમે ચોં પૈસા વાપર્યા ચોં ન કર્યા, તમે શું ન કર્યું, તમે ચોં વીમો આપ્યો, અમારે પૂછવાની ફરજમાં આવે. તમે ગામના નાગરિક તરીકે મેં બધું પૂછી શકો, ચમને પૂછી શકો કે ભાઈ અમે પૂછી શકો, અમે ગામના નાગરિક છો એટલે કે ભાઈ પાસે કીધું કે ભાઈ નહીં થાય. અને એક વતા અમે અમારા પ્રશ્ન જ પહેલો રીતે કે મને હિસાબ આલે પછી ગ્રામસભા ભરે, મને ખ્યાલ નથી ગામવાળાને કોઈ કે ગ્રામસભા ભરી અને કે દિનથી ભરી આટલું કહી અને જય હિન્દ જય ભારત. સાહેબ અમારું વાવ તાલુકાનું ચોટેલ ગામ છે એની ડેરી બંધ થઈ છે. આપણે 22 તારીખે બંધ છે ને, 17 તારીખે બંધ છે ભેળસેળવાળો દૂધ આબાથી. હવે અમારે હું ડેલી સર્વિસનું 40-50 લીટર દૂધ ભરાવું છું, મારે હવે 50 લીટર દૂધ ચોમેલું કાંઈ એનો શું પશુને ખોણ નાખો કે ચારો નાખો એવે સહેમાંથી નિભાવો એ સાહેબ સરકારશ્રીને વિનંતી છે ને મંત્રી થોડીક હાજર રહી અને હેલ્પ કરે તો આ તકલીફ ન થાય. પણ મંત્રી હાલપ રહેતો નથી ને વત્તા સરખી રીતે જવાબ દેતો નથી. બરાબર, ચેરમેને ક્યારેક આવતા હોય ભલે ન આવે તો મંત્રી બોલે ચેરમેન બોલે, બાકી અમારો કોઈ સાંભળતો નથી. હું ચોટીલ ગામના વતની કરશનભાઈ રવજી પટેલ